नमस्कार। धोरण 9 सामाजिक विज्ञान विषय में नागरिक शास्त्र 10मो पाठ छे सरकारना अंग अथवा सरकारना अंगो एमना विषय माहिती आजना दिवसे मेळवशुं। तो आ पाठ में खास करीने सरकारना मुख्य त्रण अंगो छे, एक तो धारासभा एटले के संसद, कारोबारी एटले के तेमनुं वहीवटी तंत्र अने न्यायतंत्र तेमनी चर्चा करी छे। आ उपरांत लोकसभाना स्पीकर छे ते, खरगामांथी कायदो बनावानी विधि छे ते, त्यार पछी राष्ट्रपति उपराष्ट्रपति वडाप्रधान मुख्यमंत्री वगैरेनी लायकातो अने ग्राम अने शहरी स्वशासननी के स्वराज्यनी संस्थाओ छे એમની ચર્ચા આજના દિવસે આપણે આ પાઠમાં કરી છે। તો આજના દિવસે પાઠ 10 અને ભાગ 1 એમની માહિતી આપણે મેળવશું। તો સરકારના મુખ્ય ત્રણ અંગો છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। કે સરકાર છે એના મુખ્ય ત્રણ અંગો છે ધારાસભા એટલે કે સંસદ, કારોબારી એટલે કે તેમનું વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર। આ ત્રણ અંગોની રચના કેવી રીતે થાય છે, તેઓ શું કાર્ય કરે છે, એમની સત્તાઓ કઈ કઈ છે, તેમના અરસપરસના સંબંધો કેવા છે તેનો આપણે અભ્યાસ કરશું। કે આ સરકારના ત્રણ અંગો છે એ કેવી રીતે બન્યા છે, તે શું કાર્ય કરે છે, એમની સત્તાઓ કઈ કઈ છે, એમના અરસપરસના સંબંધો કેવા છે એની આપણે માહિતી મેળવશું। રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો છે। કે રાજ્યના જે મૂળભૂત હેતુઓ છે એમાં એક હેતુ છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી એટલે કે લોકોનું સુખ અને સલામતી સાધવી, એવો એક રાજ્યનો મૂળભૂત હેતુ છે। લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનું છે। કે રાજ્ય છે એનો હેતુ છે કે લોકોનું સર્વતોમુખી, સર્વતોમુખી એટલે કે જીવનના તમામ પાસાઓ, તો લોકોના જીવનના તમામ પાસાઓ છે એમનું કલ્યાણ સાધીને એમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો પણ રાજ્ય એટલે કે સરકારનો હેતુ છે। રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે સરકારના ત્રણ અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર ઐક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે છે। કે રાજ્ય છે એનો ગતિશીલ વિકાસ, કે વિકાસ છે એ ગતિશીલ એટલે કે ઝડપથી આગળ વધે, એટલા માટે સરકારના ત્રણ અંગો છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એમની વચ્ચે પરસ્પર એકીય એટલે કે એકતા સ્થપાય, સહકાર એટલે કે હળીમળી અને સંકલનથી એટલે કે એકબીજાની મદદથી કાર્ય કરે અને અસરકારક અને કાર્યક્ષમ રીતે શાસન કરી શકે। ધારાસભા ધારો એટલે કે કાયદા ઘડવાનું કાર્ય કરે છે, કે ધારાસભા એટલે કે સંસદ છે તે ધારો એટલે કે કાયદો, કાયદાનો સમાનાર્થી શબ્દ છે ધારા ઘડવાનું। કારોબારી ઘડેલા કાયદાઓનું અમલ કરવાનું કાર્ય કરે છે, કે કારોબારીનું કાર્ય શું, તો કાયદાઓ છે એનો નાગરિકો સમક્ષ અમલ કરાવવો, અને ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ આપવાનું કાર્ય કરે છે। એટલે કે ન્યાયતંત્ર છે એમનું કાર્ય છે કે જે નાગરિક કાયદાનો ભંગ કરે એને સજા અથવા તો દંડ કરવા। ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ, કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્યમાં વિધાન ગૃહો, કે ભારતીય બંધારણની અંદર ધારાસભા છે એટલે સંઘ, સંઘ એટલે કે આખા દેશની કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્યમાં ધારાસભા એટલે વિધાન ગૃહો, કે કેન્દ્ર એટલે કે દિલ્હીમાં, તો દિલ્હીમાં આવેલી ધારાસભા સંસદના નામથી ઓળખાય છે અને દરેક રાજ્યમાં વિધાન ગૃહના નામથી ઓળખાય છે। કારોબારી એટલે સંઘ,
કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ અને એમનું કાર્યાલય અને વહીવટીતંત્ર કે કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય, તો કે સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, એમનું પ્રધાનમંડળ, એમનું કાર્યાલય એટલે કે તેમની ઓફિસ અને વહીવટીતંત્ર એટલે પ્રધાનમંડળની નીચે રહેલા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનું વહીવટીતંત્ર, જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, એનું પ્રધાનમંડળ, તેમનું કાર્યાલય અને વહીવટીતંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. કે રાજ્ય કક્ષાની વાત કરીએ તો રાજ્યપાલ, એમની નીચે મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ, એમનું કાર્યાલય, વહીવટીતંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાય અને કાર્ય કરે છે. જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ ઉપર, રાજ્યમાં વડી અદાલત અને તેના હાથ નીચે તાબાની અદાલતો એટલે આખા ભારતમાં સૌથી મોટી અદાલત સર્વોચ્ચ અદાલત, કે જે સુપ્રીમ કોર્ટના નામથી અંગ્રેજીમાં ઓળખાય છે, એની નીચે દરેક રાજ્યમાં વડી અદાલત એટલે કે હાઈકોર્ટ અને વડી અદાલતની નીચે તાબાની એટલે કે નીચેની અદાલતો, જિલ્લા ન્યાયાલય, વિશેષ અને ખાસ અદાલતો, આમ ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુગ્રથિત છે. કે ન્યાયતંત્ર છે એ ધારાસભા અને કારોબારીથી તદ્દન એટલે કે સાવ અલગ છે, સ્વતંત્ર છે અને સુગ્રથિત રીતે એમનું માળખું જોડાયેલું છે. ભારત જુદા જુદા ઘટક રાજ્યનું બનેલું એક સંઘ રાજ્ય છે. કે ભારત અલગ અલગ રાજ્યનો બનેલો એક સંઘ રાજ્ય છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. કે કોઈ પણ ભારતનું રાજ્ય સ્વતંત્ર નથી અને સાર્વભૌમ એટલે કે ભારતથી અલગ નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકાર વચ્ચે સત્તા વિશ્લેષના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશેષ વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબીના સંબંધો છે. એટલે કે ખાસ કરી અને ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકાર વચ્ચે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ એટલે કે ઊંડા અને પરસ્પરાવલંબી એકબીજા ઉપર આધાર રાખે તેવા સંબંધો છે. જ્યારે ન્યાયતંત્રનું અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. ત્યાર પછી છે સત્તા વિશ્લેષનો સિદ્ધાંત. રાજ્ય વતી સરકાર જે કાર્ય કરે છે તે એકબીજાથી જુદા હોય છે. એટલે કે સરકાર છે એ જે કાર્ય કરે છે એ એકબીજા કરતાં જુદા છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન અને દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. કે ત્રણેય અંગોના કાર્ય એકબીજાથી ભિન્ન છે અને દરેક કાર્યમાં નિપુણતા એટલે કે વિશેષ પ્રકારની હોશિયારીની જરૂર છે. એટલે જ જુદા જુદા અંગો દ્વારા, જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્ય થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. એટલે કે જુદા જુદા અંગો છે એમાં જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્ય થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ અલગ કાર્ય કરવું જોઈએ. સત્તા વિશ્લેષ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. કે સત્તા વિશ્લેષ થવાથી સત્તાનો બેફામ કોઈ ઉપયોગ કરી શકતું નથી. એટલે કે સત્તા વિશ્લેષણ થવાથી કોઈ આડેધડ સત્તાને વાપરી શકતું નથી. ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તા વિશ્લેષનો સિદ્ધાંત જરૂરી છે. કે ત્રણેય અંગોના કાર્યથી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ સારી રીતે કરી શકે એટલા માટે સત્તાનો વિશ્લેષ કરવો જરૂરી છે. દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે, તે તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તા હોય છે જે ધારાસભાને નિયંત્રણમાં રાખે છે. એટલે કે બંધારણ સભાએ
कोई पण अंगने सत्तानो बेफाम उपयोग करवानी सत्ता आपी नथी। एटले धारासभा छे ई कायदो घड़वानी सत्ता धरावे छे, ई एनो दूर उपयोग एटले धारासभा कायदानी खोटी सत्तानो दूर उपयोग न करे, खोटो उपयोग न करे, एटला माटे कारोबारी અને ન્યાયતંત્ર પાસે એવી સત્તા છે જે ધારાસભાને નિયંત્રણમાં રાખે છે। તે જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે કે કારોબારી ઉપર ધારાસભા અને ન્યાયતંત્રનો અંકુશ છે। તે જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે। એટલે કે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર અંકુશ રાખે છે, તો ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી ઉપર નિયંત્રણ મૂકવાની સત્તાઓ મળેલી છે। એમાં પહેલા ધારાસભા ભારતીય સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે, કે ભારત સંસદીય લોકશાહી ધરાવતો પ્રજાસત્તાક એટલે કે પ્રજાના હાથમાં શાસન હોય એવો દેશ છે। લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે, કે લોકોએ જે વ્યક્તિને ચૂંટી અને મોકલ્યા છે એવા લોકોનું પ્રતિનિધિત્વ કરતા લોકો કેન્દ્ર કક્ષાએ દિલ્હીમાં સંસદમાં બેસે છે અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે। દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા સંસદ છે, કે ભારતની મહત્વની અને સર્વોપરી એટલે બધા કરતાં ચડિયાતી સંસ્થા સંસદ છે। ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે। કે ભારતીય સંસદની વાત કરીએ તો ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ છે, એની નીચે ઉપરાષ્ટ્રપતિ હોય છે, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે। આમ ધારાસભાના બે પ્રકાર છે, એમાં એક ગૃહી ધારાસભા, જ્યાં ધારાસભા એક ગૃહની બનેલી હોય એને એક ગૃહી ધારાસભા કહે છે, કે જે જગ્યાએ ધારાસભામાં એક જ ગૃહ હોય એમને એક ગૃહી ધારાસભા કહે છે। દ્વિગૃહી ધારાસભા, જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય એને દ્વિગૃહી ધારાસભા કહે છે, કે જે જગ્યાએ ધારાસભા છે એ બે ગૃહમાંથી બનેલી હોય એને દ્વિગૃહી ધારાસભા કહે છે। સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા તરીકે અને નીચલું ગૃહ લોકસભા તરીકે ઓળખાય છે, કે સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ છે એને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહે છે। રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો છે, કે રાજ્ય કક્ષાએ જે ધારાસભા છે એમાં વિધાનસભા અને વિધાન પરિષદ એવા બે ગૃહો છે। મોટા ભાગના રાજ્યમાં એક જ ગૃહ વિધાનસભા હોય છે, એટલે કે મોટા ભાગના રાજ્યમાં એક જ ગૃહ છે વિધાનસભા, જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં વિધાન પરિષદ પણ જોવા મળે છે। કે મોટા ભાગના રાજ્યો છે કે જ્યાં વિધાનસભા આવેલી છે, પરંતુ બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્ય છે કે જ્યાં વિધાન પરિષદ પણ આવેલી છે। કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે લોકસભા, લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે, કે સંસદમાં નીચલા ગૃહને લોકસભા કહે છે। લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે, કે લોકસભાની અંદર જે સભ્યો છે એ પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે મતદાનથી લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, કે જ્યારે ચૂંટણી હોય ત્યારે લોકસભાની અંદર પ્રત્યક્ષ રીતે એટલે કે લોકો સીધી રીતે મત આપી અને ચૂંટી શકે એવા લોકોના પ્રતિનિધિઓ લોકસભામાં હોય છે। લોકસભામાં સભ્યોની સંખ્યા 545 છે, કે બંધારણ સભાએ નક્કી કરેલી સંખ્યા પ્રમાણે લોકસભામાં મુખ્ય સભ્યોની સંખ્યા 545 છે, જેમાં બે સભ્ય એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ હોય છે, જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે। તો પહેલાં તો એંગ્લો ઇન્ડિયન એટલે શું, કે માતા પિતા છે એમાંથી કોઈ પણ એક વ્યક્તિ ભારતની હોય અને એક વ્યક્તિ વિદેશની હોય એવા
માતા પિતાના બાળકો છે એમને એંગ્લો ઇન્ડિયન કહે છે. તો આવા બે સભ્ય છે એ રાષ્ટ્રપતિની પસંદગીથી લોકસભાના સભ્ય હોય છે. રાષ્ટ્રપતિ એ સંસદનો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેનો ભાગ છે. કે રાષ્ટ્રપતિ છે એ લોકસભા અને રાજ્યસભા બંને જગ્યાએ સત્તા ધરાવે છે. જોકે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન કરી પ્રવચન કરી અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. એટલે કે રાષ્ટ્રપતિ છે એ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન કરે છે, પ્રવચન કરે છે અને સંસદની લોકસભા અને રાજ્યસભા બંને સંયુક્ત બેઠકો છે એનું સંબોધન કરે છે, પછી ક્યારેય હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે. કે સંસદમાં ત્રણ સત્ર હોય છે, એક તો શિયાળું સત્ર, ત્યાર પછી ચોમાસું સત્ર અને અંદાજપત્રનું સત્ર. તો રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહો છે એનું સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ રાખે છે. મોકૂફ રાખે એટલે થોડા સમય માટે અટકાવી દેવા. તો ગૃહોને અટકાવી શકે છે અને લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે છે. કે જ્યારે લોકસભાના સભ્યો છે એની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવે તો લોકસભાનું વિસર્જન કરવું એટલે તોડી નાખવું. તો લોકસભાને વિખેરી શકે છે. સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ ખરડો કાયદો બને છે. કે સંસદમાં બંને ગૃહો એટલે કે રાજ્યસભા અને લોકસભા એમાંથી કોઈ પણ ખરડો છે કે જે ત્રણ વાચનમાંથી પસાર થાય છે. તો ખરડો એટલે શું કે જ્યાં સુધી રાષ્ટ્રપતિની મંજૂરી ન મળે ત્યાં સુધી કાયદો ખરડો ગણાય છે. તો સંસદના બંને ગૃહોમાં ત્રણ વાચનમાંથી ખરડો પસાર થાય છે અને રાષ્ટ્રપતિ જો સહી કરી આપે ત્યાર પછી કાયદો બને છે. લોકસભાએ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની છે. કે લોકસભા છે એ કાયમી ગૃહ નથી, એમનો સમયગાળો 5 વર્ષનો છે, એની મુદત 5 વર્ષની છે. આ સિવાય એનું વહેલું વિસર્જન કરવામાં આવે છે. એટલે કે લોકસભા છે એનું વહેલું પણ વિસર્જન કરવું પડે છે. કે ઘણીવાર અવિશ્વાસનો મત પડ્યો હોય તો રાષ્ટ્રપતિ લોકસભાને વહેલા વિખેરી શકે છે. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે, તેથી બંધારણ સર્વોપરી છે. કે ભારતનું સંસદ છે એ બંધારણની મર્યાદામાં રહીને સત્તા ભોગવે છે, એટલે બંધારણ સર્વોપરી બધા કરતા ચડિયાતું છે. સંસદ નથી એટલે કે બંધારણ સર્વોપરી છે, સંસદ સર્વોપરી નથી. સંસદ ઘડેલા કાયદાઓમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય, વિસંગત હોય તો એને અદાલતમાં પડકારી શકાય છે. કે સંસદ છે એ ઘડેલા કાયદા છે, એમાં બંધારણની જોગવાઈનો ભંગ થતો હોય, વિસંગતતા હોય તો એને અદાલતમાં પડકારી શકાય છે. એટલે કે સંસદે બનાવેલા કાયદાઓ છે કે જેમાં બંધારણનો ભંગ થતો હોય, વિસંગત એટલે કે બંધારણ સાથે મેળ બેસે એવા ન હોય તો અદાલતમાં એમને પડકારી શકાય છે. જો અદાલતને એમ ખાતરી થાય કે એનાથી બંધારણની જોગવાઈઓનો ભંગ થાય છે તો એને ગેરબંધારણીય ગણી અને રદ બાતલ ઠેરવી શકીએ છીએ. કે અદાલતને ખાતરી થાય કે કાયદો બંધારણની જોગવાઈનો ભંગ કરે છે તો એવા કાયદાને ગેરબંધારણીય કરી અને રદ બાતલ એટલે કે દૂર કરી શકે છે. સંસદ સભ્યની લાયકાત જોઈએ તો લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. કે સંસદ સભ્યમાં કેવી લાયકાતો હોવી જોઈએ, પરીક્ષામાં 2 કે 3 માર્કના પ્રશ્નમાં પૂછાય તો ભારતનો નાગરિક હોવો જોઈએ, ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. કે જે વ્યક્તિ 25 વર્ષની ઉંમરની છે ભારતની નાગરિક છે અને સંસદે નક્કી કરેલી અન્ય લાયકાત ધરાવે છે પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર થયેલો ન હોવો જોઈએ. નાદાર, નાદાર એટલે શું કે જેમની પાસે એક પણ જાતનો પૈસો નથી કે એક પણ જાતની સંપત્તિ નથી,
તો આવી વ્યક્તિ છે કે જેણે પોતાની સંપત્તિ ગુમાવી છે એને નાદાર કહે છે. માનસિક રીતે અસ્થિર, જેમનું મગજ બરાબર કામ કરતું નથી, આવી વ્યક્તિ સંસદની સભ્ય બની શકતી નથી. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતી ન હોવી જોઈએ. એટલે કે કેન્દ્ર કે રાજ્ય સરકારની સરકારી નોકરીમાં વેતન એટલે કે પગારવાળો હોદ્દો એ વ્યક્તિનો હોવો ન જોઈએ. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર ન થયેલી હોવી જોઈએ કે અદાલતે ગુનેગાર પુરવાર કરી હોય એવી વ્યક્તિ સંસદ સભ્ય બની શકતી નથી. સંસદની બે બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય એ રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે કે સંસદની બે બેઠકો વચ્ચે 6 મહિના કરતાં વધારે સમય ન જાય એમ ગૃહની બેઠક બોલાવવી પડે છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરી શકે છે કે વડાપ્રધાનને એમ થાય કે લોકસભા બરાબર ચાલતી નથી તો રાષ્ટ્રપતિને જણાવી અને રાષ્ટ્રપતિ એનું વિસર્જન કરી શકે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે. કે વ્યક્તિ લોકસભાનો સભ્ય હોય તો લોકસભામાં અને રાજ્યસભાનો સભ્ય હોય તો રાજ્યસભામાં મતદાન કરી શકે છે, પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે, સંબોધન કરી શકે, પરંતુ ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં મતદાન કરી શકે છે. કે મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય, બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે, સંબોધન કરી શકે, પણ ગૃહમાં તે સભ્ય હોય તો જ ગૃહમાં મતદાન કરી શકે છે. લોકસભામાં ગુજરાતને 26 બેઠકો મળી છે કે લોકસભામાં કુલ 545 બેઠક છે, જેમાં દરેક રાજ્યને વસ્તી પ્રમાણે બેઠક મળી છે, તો ગુજરાત રાજ્યને 26 બેઠકો પ્રાપ્ત થઈ છે. લોકસભાની મુદત 5 વર્ષની છે, જોકે અગાઉ રાષ્ટ્રપતિ એને વિખેરી શકે છે. કે લોકસભાની મુદત એટલે કે સમયગાળો છે એ 5 વર્ષનો છે, છતાં પણ રાષ્ટ્રપતિ એમને વિખેરી શકે છે. રાષ્ટ્રીય કટોકટીમાં એમને 1 વર્ષ સુધી લંબાવી શકાય છે. કે દેશમાં કોઈ આપત્તિ આવે તો લોકસભાને 1 વર્ષ સુધી લંબાવી શકાય છે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો એ પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. રાષ્ટ્રપતિને એમ લાગે કે લોકસભા બરાબર કામ નથી કરતી તો એનું વિસર્જન કરી નાખે તો આ પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. ત્યાર પછી છે કોરમ. તો કે કોરમ એટલે કે ગૃહની કાર્યસાધક સંખ્યા. તો કે કાર્યસાધક સંખ્યા એટલે શું કે લોકસભાના કુલ સભ્ય છે એના 10મા ભાગના સભ્ય હાજર હોય તો ગૃહનું કાર્ય થઈ શકે છે એને કોરમ કહે છે. તો કોરમ એટલે ગૃહની જે કુલ સંખ્યા છે એમના 10મા ભાગની સંખ્યા. તો ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યમાંથી હાજર રહેલા સભ્યોની સંખ્યા. કે ગૃહ છે એનું કામકાજ થાય ચાલુ રાખી શકાય એટલે કુલ સભ્ય છે એમાંથી હાજર રહેલા સભ્યોની સંખ્યા. તો લોકસભામાં કુલ 545 સભ્ય છે તો એના 10મા ભાગના સભ્ય એટલે કે જો 55 સભ્ય ગૃહમાં હાજર હોય તો ગૃહનું કાર્ય થઈ શકે. તો કે કોરમ એટલે શું કે લોકસભાના કુલ સભ્યો છે એમાંથી 10મા ભાગના સભ્ય જો હાજર હોય તો ગૃહ પોતાનું કામ કરી શકે છે. એટલે કે લોકસભામાં કુલ 545 સભ્ય છે એમાંથી 10મા ભાગના સભ્ય એટલે કે 55 સભ્યની જો હાજરી હોય તો કોરમ એટલે કે ગૃહનું કાર્ય કરી શકાય છે. એવી રીતે રાજ્યસભા છે એની કાર્યસાધક સંખ્યા રાજ્યસભાના કુલ સભ્ય. તો રાજ્યસભા છે એનું કામ ચાલુ રાખવું હોય તો એમાં કુલ 250 સભ્ય હોય છે, એમાંથી 10મા ભાગના સભ્યો એટલે કે 25 સભ્યો હાજર હોય તો રાજ્યસભાનું કામ પણ કોરમ પ્રમાણે ગૃહની અંદર કરી શકાય છે. ટૂંકમાં કોરમ એટલે ગૃહની 10મા ભાગની સંખ્યા. કે લોકસભા હોય તો 55 સભ્ય અને રાજ્યસભા હોય તો 25 સભ્ય જો હાજર હોય તો ગૃહનું કામકાજ કરી શકાય છે. ત્યાર પછી રાજ્યસભા. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે.
કે રાજ્યસભા છે એ સંસદનું ઉપલું ગૃહ છે કે જે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે। રાજ્યસભામાં 250થી વધે નહીં એટલા સભ્યની જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યસભામાં 250 કરતાં વધારે સભ્ય ન હોય એમ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે કે રાજ્યસભા છે એમાં પરોક્ષ રીતે એટલે કે સામાન્ય નાગરિક ભાગ નથી લઈ શકતા, પરંતુ દરેક રાજ્યની વિધાનસભા છે એમાંથી ખાસ કરી અને ચૂંટાયેલા સભ્ય છે એ મત આપી અને ત્યાર પછી રાજ્યસભાના સભ્યને ચૂંટે છે, એટલે પરોક્ષ એટલે સીધી રીતે નહીં પણ આડકતરી રીતે। તો રાજ્યસભાના સભ્યો છે એ સીધી રીતે ચૂંટાતા નથી, દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યની ચૂંટણી પદ્ધતિથી તે ચૂંટાય છે। રાજ્યકક્ષામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 છે। રાજ્યસભામાં વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 છે, બાકીના 12 સભ્ય છે એમને રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલા સભ્ય છે કે બાકીના 12 સભ્ય છે એમને રાષ્ટ્રપતિ પોતાની રીતે ચૂંટે છે, જેઓ સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત અને સમાજ સેવાના ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોવા જોઈએ। એટલે કે રાજ્યસભામાં 238 વ્યક્તિ ચૂંટાઈને આવે છે અને 12 સભ્યની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે, જેમાં સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત અને સમાજ સેવાના ક્ષેત્રમાં વિશેષ પ્રકારનું જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતી વ્યક્તિ હોવી જોઈએ। કોઈ વ્યક્તિ એક સાથે બે ગૃહની સભ્ય બની શકતી નથી કે વ્યક્તિ એક સમયે એક જ ગૃહની સભ્ય બની શકે છે। રાજ્યસભામાં સભ્ય બનવું હોય તો વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ અને 30 વર્ષ કરતાં વધુ એમની ઉંમર હોવી જોઈએ કે ભારતની નાગરિક અને 30 વર્ષ કરતાં જેમની મોટી ઉંમર છે એ વ્યક્તિ રાજ્યસભાની સભ્ય બની શકે છે। તે નાદાર, માનસિક રીતે અસ્થિર કે સજા પામેલ ગુનેગાર વ્યક્તિ ન હોવી જોઈએ, એટલે કે વ્યક્તિ નાદાર કે સંપત્તિ વગરની, એટલે કે ખાસ કરી અને કંઈ મિલકત વગરની, માનસિક રીતે જેનું મગજ બરાબર કામ કરતું નથી તેવી કે સજા મેળવેલી ગુનેગાર વ્યક્તિ હોવી જોઈએ નહીં। સરકારી સંસ્થામાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતી હોવી જોઈએ નહીં। સરકારની સંસ્થા છે એમાં વેતન એટલે કે પગાર મેળવતી કે નફો મેળવતી વ્યક્તિ છે તે રાજ્યસભાની સભ્ય બની શકતી નથી, એટલે કે હોદ્દો એટલે કે આવું કોઈ એનું સ્થાન સરકારી સંસ્થામાં વેતન કે નફો મેળવતું સ્થાન વ્યક્તિનું હોવું જોઈએ નહીં। રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠક ફાળવવામાં આવી છે કે 250 કુલ સંખ્યા છે રાજ્યસભાની, એમાંથી ગુજરાતને 11 બેઠક મળેલી છે। રાજ્યસભા એક કાયમી ગૃહ છે, એનું વિસર્જન થતું નથી કે એમને વિખેરી શકાતું નથી કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એનું ક્યારેય વિસર્જન કરી શકાતું નથી, એને તોડી શકાતું નથી। રાજ્યસભામાં 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે કે રાજ્યસભામાં 30 ભાગના સભ્ય એટલે કે 1/3 સભ્ય છે એ બીજા વર્ષે નિવૃત્ત થાય છે, અને એટલી જ સંખ્યામાં સભ્યોની ચૂંટણી થાય છે કે દર બીજા વર્ષે 30 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે, એટલે એમનું ક્યારેય વિસર્જન થતું નથી। આમ રાજ્યસભાના સભ્ય વધુમાં વધુ 6 વર્ષ સુધી સભ્ય બની શકે છે કે રાજ્યસભાની અંદર વ્યક્તિ વધુમાં વધુ 6 વર્ષ સુધી સભ્ય બની શકે છે, જો કે તેઓ ફરીથી ચૂંટાવાને કે પસંદગીને પાત્ર છે, એટલે કે વ્યક્તિ છે એ રાજ્યસભામાં 6 વર્ષ સુધી રહી શકે છે અને ફરીથી ચૂંટાઈ અને પસંદગીને પાત્ર પણ બની શકે છે। સંસદના બંને ગૃહોમાં સામાન્ય રીતે વર્ષમાં 3 સત્ર મળે છે કે સંસદના બંને ગૃહો છે એમાં સામાન્ય રીતે વર્ષમાં 3 સત્ર મળે છે, જેમ કે અંદાજપત્ર સત્ર, ચોમાસું સત્ર અને શિયાળું સત્ર। ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ
રાજ્યસભાના ચેરમેન છે કે સંસદમાં સામાન્ય રીતે વર્ષમાં 3 સત્ર મળે છે, જેમ કે અંદાજપત્રનું સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર. ભારતના ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ છે, કે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે એ હોદ્દા પ્રમાણે રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ છે, જ્યારે ડેપ્યુટી ચેરમેન ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્ય કરે છે, કે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે કે જે રાજ્યસભાના ચેરમેન સભાપતિ છે અને ઉપસભાપતિ એટલે કે સભાપતિની નીચે રહેલા વ્યક્તિની રાજ્યસભાના સભ્યો ચૂંટણી કરે છે. રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા, કે જેમના ઉપરથી શિક્ષક દિવસ ઉજવાય છે એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ મુખ્ય ઉપરાષ્ટ્રપતિ હતા અને પછી રાષ્ટ્રપતિ પણ બન્યા હતા. તો હાલમાં ભારતમાં જોઈએ તો હાલમાં રામનાથ કોવિંદ છે એ રાષ્ટ્રપતિ છે અને વેંકૈયા નાયડુ છે જે ઉપરાષ્ટ્રપતિ છે. ત્યાર પછી છે લોકસભાના સ્પીકર, કે જેને અધ્યક્ષ કહે છે. તો લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમ પ્રમાણે ચાલે તે જોવાનું, ગૃહમાં શિસ્ત વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું કામ લોકસભાના સ્પીકરનું છે, કે લોકસભાનું કામ બરાબર થાય, નીતિ નિયમો પ્રમાણે ચાલે, ગૃહમાં શિસ્ત વ્યવસ્થા અને ગૌરવ જળવાય એ કામ લોકસભાના સ્પીકરનું છે. લોકસભાના સભ્યો પોતાનામાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે, કે લોકસભાની રચના થઈ જાય ત્યાર પછી લોકસભાના સભ્યો છે એ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એટલે કે અધ્યક્ષની નીચે રહેલી વ્યક્તિની ચૂંટણી કરે છે. અધ્યક્ષ લોકસભાની બેઠક દરમિયાન ગૃહનું અધ્યક્ષ પદ સંભાળી અને કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે, કે અધ્યક્ષ છે એ લોકસભાની બેઠક જ્યારે હોય ત્યારે ગૃહનું અધ્યક્ષ પદ સંભાળે છે અને સંચાલન અને નિયમન કરે છે. અધ્યક્ષ સભ્ય પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે, કે અધ્યક્ષનું મુખ્ય કાર્ય એ કે લોકસભામાં સભ્યો શિસ્તપૂર્વક રહે, તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે. એટલે કે લોકસભાના અધ્યક્ષ છે એ લોકસભાને જાળવી રાખવાનું કાર્ય કરે છે, એમના નિર્ણયો ગૃહમાં આખરી અને અંતિમ છે. એટલે કે અધ્યક્ષ જે નિર્ણય કરે એ ગૃહમાં છેલ્લા અને અંતિમ ગણાય છે. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પક્ષનું પીઠબળ ધરાવતા હોય, પરંતુ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી તેમણે ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવી પડે છે. કે અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય હોય કે કોઈ પણ પક્ષનો ટેકો ધરાવતા હોય, પણ જ્યારે અધ્યક્ષ બને છે ત્યારે ગૃહની કાર્યવાહી ચાલતી હોય ત્યારે તે કોઈ પણ પક્ષનો પક્ષ લઈ નથી શકતા, તટસ્થ એટલે કે બધાને સમાન ગણે છે અને નિષ્પક્ષ કોઈનો પક્ષ લીધા વગર તે કામ કરે છે. લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદત પણ પૂરી થાય છે, કે લોકસભાનું વિસર્જન થાય કે લોકસભાનો ભંગ થાય તો અધ્યક્ષની મુદત એટલે કે અધ્યક્ષનો સમય પૂરો થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા ઉપર કામ કરી શકે છે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરી અને સ્પીકરને હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે, કે જો સ્પીકર એટલે કે અધ્યક્ષ બરાબર કામ ન કરતા હોય તો 14 દિવસની નોટિસ મોકલી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી એટલે કે વધારે પ્રમાણમાં મત જો ભેગા થાય તો ઠરાવ પસાર કરી અને સ્પીકરને હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે. લોકસભામાં કે ધારાગૃહમાં થતા ભાષણ ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને કરવામાં આવે છે, કે લોકસભામાં કે ધારાગૃહમાં જે ભાષણ થાય છે, ટીકાઓ થાય છે એ અધ્યક્ષને ઉદ્દેશીને કરવામાં આવે છે. સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે, કે સંસદના બંને ગૃહો છે એમાં અંગ્રેજી કે હિન્દીમાં કામ થાય છે, પરંતુ આ બંને ભાષા ન જાણનાર સભ્યને એમની માતૃભાષામાં સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપી શકે છે, કે સામાન્ય રીતે સંસદમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થાય છે, પણ આ બંને ભાષા જેને નથી આવડતી એ
પોતાની માતૃભાષામાં અધ્યક્ષની પરવાનગીથી સંબોધન કરી શકે છે. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો એમની બેઠક ખાલી ગણાય છે. અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી રાખે છે કે અધ્યક્ષ જો પરવાનગી ન આપે, રજા ન આપે, તો આવી વ્યક્તિ 60 દિવસ સુધી જો લોકસભામાં ગેરહાજર રહે તો એમની બેઠક ખાલી ગણાય છે. કે અધ્યક્ષને જાણ કર્યા વગર કોઈ વ્યક્તિ 60 દિવસ સુધી લોકસભામાં હાજર ન રહે તો એમની સીટ ખાલી ગણાય છે. અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી એટલે કે ગૃહની સભાને અમુક સમય માટે અટકાવી શકે છે. ત્યાર પછી છે કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત. ગૃહની કોઈ કાર્યવાહી હોય જેમાં કોઈ પ્રશ્ન બાબત કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિમર્શને અંતે નિર્ણય વખતે તરફેણ કે વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપી શકે છે. કે ગૃહની કાર્યવાહી ચાલતી હોય કોઈ પ્રશ્ન ઉપર, કોઈ બાબત ઉપર, કોઈ સમસ્યા ઉપર, ખરડા ઉપર ચર્ચા થતી હોય ત્યારે તરફેણ એટલે કે એમનો પક્ષ લઈને અથવા તો એમની વિરુદ્ધમાં મત પડે અને મત જો સરખા પડે એટલે કે કોઈ બાબત છે એમાં કાં તો એમના પક્ષ લેતા મત સરખા પડે અથવા તો વિરુદ્ધમાં મત સરખા પડે ત્યારે અધ્યક્ષ છે એ પોતાનો નિર્ણાયક મત જેને અંગ્રેજીમાં કાસ્ટિંગ વોટ કહે છે તે આપી શકે છે. તે સિવાય તેઓ ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી. કે ગૃહમાં જ્યારે મતદાન થાય ત્યારે અધ્યક્ષ ભાગ ન લઈ શકે પણ જ્યારે સરખા મત પડે ત્યારે પોતાનો કિંમતી અને નિર્ણાયક મત કાસ્ટિંગ વોટ અધ્યક્ષ આપી શકે છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકર હતા. કે લોકસભા છે એમના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકર હતા અને હાલમાં વર્તમાન સમયમાં લોકસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષ ઓમ બિરલા નામના વ્યક્તિ છે. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકનું સંચાલન કરે છે. કે જ્યારે અધ્યક્ષ રજા ઉપર હોય ત્યારે ઉપાધ્યક્ષ ગૃહની બેઠકનું સંચાલન કરે છે અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને એમની ગેરહાજરી હોય તો ગૃહનું સંચાલન કરવા માટે વિવિધ રાજકીય પક્ષના પીઢ અનુભવી અને સંસદીય પ્રક્રિયાના જાણકાર તજજ્ઞ સભ્યની એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે. કે જ્યારે અધ્યક્ષ હાજર ન હોય તો ઉપાધ્યક્ષ એમનું સંચાલન કરે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય ત્યારે કોઈ પણ રાજકીય પક્ષ છે એમના પીઢ એટલે કે મોટા અનુભવવાળા અને સંસદીય પ્રક્રિયા જાણતા હોય એવા તજજ્ઞ સભ્યની એક સ્પીકર્સ પેનલ એટલે કે જ્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય ત્યારે તજજ્ઞ એટલે કે હોશિયાર વ્યક્તિઓની એક સ્પીકર્સ પેનલ છે એ તૈયાર કરવામાં આવે છે અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં તે સ્પીકર્સ પેનલ ગૃહનું કામકાજ સંભાળે છે. તો આમ આપણે આજના દિવસે ખાસ કરી અને સરકારના અંગો છે કે જેમાં ખાસ કરીને લોકસભા, રાજ્યસભા અને લોકસભાના સ્પીકર વિશે માહિતી છે તે મેળવી.